તો દીપ્તિબેન સૌથી પહેલા એપલ એન્ડ પાઇનએપલ ક્રમ્બલ લઈએ છે, એટલે મેઈન કોર્સમાં લઈ શકાય, મતલબ જમતી વખતે લઈ શકાય? ત્યારે લઈ શકાય, એક ડિઝર્ટ જેવું થશે અને એકદમ એનો બટરી ક્રસ્ટ હશે ઉપરનું, ક્રિસ્પી એન્ડ બટરી, અને નીચે એકદમ સોફ્ટ એનો લેયર હશે. ઓકે, તો સામગ્રી જોઈ લઈએ. એની માટે ઘરનું માખણ છે જેમાં સોલ્ટ નથી, ઘઉંનો લોટ, પાઇનએપલ, કીવી છે, એપલ, શુગર, લેમન જ્યુસ, દાડમ છે, સિનેમન અને જાયફળ એ લીધું છે, શુગર પાવડર છે અને ગાર્નિશ માટે ચેરી છે. ઓકે, સ્ટાર્ટ કરીએ. યસ, સૌથી પહેલાં ગેસ ઓન કરીએ. અત્યારે જે નીચેનું લેયર છે એ આપણે રેડી કરી રહ્યા છીએ. 1/4 કપ એપલ લઈએ છે ચોપ કરીને. આ ડિશ ઈઝી બી છે, જલ્દી બની જશે અને યેટ કંઈક ડિફરન્ટ ખાવાનું ગમે છોકરીઓને, કેમ કે આમ બી સેમ સેમ વસ્તુ ખાઈને કંટાળી ગયા હોય, એટલે કંઈક થોડુંક અલગ ગાર્નિશ કરીને આપ્યું હોય કે કંઈક ડિફરન્ટ હોય તો ગમે. પાઇનએપલ 1/4 કપ, થોડું પાણી લઈશું. અને મીઠા વગરનું ખાવાનું હોય ને એટલે મોઢું એકદમ મોળું થઈ ગયું હોય, પણ આવા ખાટા મીઠા ફ્રૂટ્સનો ઉપયોગ કરીએ ને તો સારું લાગે. શુગર એડ કરીશું અરાઉન્ડ 3 ટેબલસ્પૂન. ઓકે, એની સાથે એમાં તજના બે ટુકડા એડ કરીએ અને થોડું જાયફળ. ઓકે, માઇલ્ડ ફ્લેવર આપીશું. તજની બહુ જ સરસ સુગંધ આવવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. જેવી રીતે પાઈમાં આપણે એપલ્સને કૂક કરીએ સેમ એવી જ રીતે કરવાનું છે, પણ ઉપર પાઈ ન બનાવીને આપણે ક્રમ્બલ બનાવીશું. યસ, મોડા વ્રતમાં તમને કોઈ આવા સ્પેશિયલ ડેઝર્ટ્સ પ્રેઝન્ટ કરે તો તમને ખરેખર વ્રત કરવાની મજા બમણી થઈ જાય. સાચી વાત છે. અને આ વ્રત જ્યારે ચાલતા હોય ને, મેં જોયું છે કે બધા એકબીજાના ઘરે જમવા જાય અને એમની મમ્મી કંઈક સ્પેશિયલ એ દિવસે બનાવ્યું હોય તો બધાની સાથે એ લોકોને ખાવાની બહુ મજા આવે. યસ, એક્ચ્યુઅલી અમારે ત્યાં તો એવું જ હોય કે વારા રાખેલા હોય, એક દિવસ તારા ઘરે, એક દિવસ તારા ઘરે, એક દિવસ મારા ઘરે. અને મારી ડોટર્સ કરતી નહોતી, પણ એ લોકોને કરવાનું મન થાય ને એટલે હું બી એ લોકોને એક દિવસ આવી રીતે વ્રત રાખે અને બધાને મારા ઘરે બી બોલાવું. વાવ, એટલે એ લોકોને બી મજા આવે, બધા ફ્રેન્ડ્સ જોડે ઇન્વોલ્વમેન્ટ લાગે. હા, એપલ અને પાઇનએપલ થોડા કુક થાય અને આ થોડુંક થીક થાય ત્યાર સુધી એને કુક કરીશું. અત્યારે નાના પીસીસ લીધા છે, મોટી સ્લાઈસ બી લઈ શકે. અચ્છા, ઓકે. અને થોડા કઠણ ફ્રૂટ્સ જ લઈશું ને? હા, જે કુક થઈને સોફ્ટ થઈ જાય, અને એની સાથે પાઇનએપલ ને ખાસ કરીને એપલ વધારે સરસ લાગે. હા, પેર જઈ શકે, પેર જો અવેલેબલ હોય તો પેર બી લઈ શકે. ઓકે, આ કુક થાય ત્યાર સુધી આપણે ક્રમ્બલ બનાવી લઈએ. ઓકે, એની માટે ઘઉંનો લોટ લઈએ છે 1/2 કપ જેટલું, થોડી ખાંડ લઈશું 1 ટેબલસ્પૂન અને માખણ લઈશું. અરાઉન્ડ 3 ટેબલસ્પૂન અને માખણ આ રીતે થોડું કડક હોવું જોઈએ, ફ્રીઝમાંથી કાઢેલું. હા, ફ્રીઝમાંથી કાઢેલું હોવું જોઈએ. હાથેથી મિક્સ કરી લઈએ. એની કન્સિસ્ટન્સી પેલી બ્રેડ ક્રમ્સ જેવી આવે એવી રીતે રાખવાની છે. એટલે નોર્મલી આપણે જે પાઈ ક્રસ્ટ માટે કરતા હોઈએ એ જ રીતે. હા, એ જ. આ જ ડિશમાં એક વેરિએશન કરવું હોય
તો ક્રમ્બલ ને પહેલા કુક કરી લેવાનું અને પછી છે ને એપલ ના સ્લાઇસીસ ની વચ્ચે એને ડ્રાય ફ્રૂટ ક્રેનબેરીઝ ખાટા મીઠા ફળ સાથે મિક્સ કરી અને એને લેયર કરી દેવાનું અને પછી કોઈક સોસ ડ્રિપ કરી દેવાનું. ઓ વાવ, ગેસ ઓફ કરીશું. એ પણ એક સરસ વેરિએશન મળી જાય. અને જો ગ્રીન એપલ્સ અવેલેબલ હોય તો એ લેવાનું, તો કલર કોમ્બિનેશન ભી સરસ લાગે અને ગ્રીન એપલ વધારે જ્યુસી ને ખાટું લાગે. આ બ્રેડ ક્રમ્સ જેવી કન્સિસ્ટન્સી આવી ગઈ છે. આની અંદર હવે થોડુંક લેમન જ્યુસ એડ કરીશું, અરાઉન્ડ 1 ટેબલસ્પૂન. બધું સરસ કુક થઈ જાય પછી અને ગેસ ઓફ કરી. અત્યારે એક બેકિંગ એનો બોલ લીધું છે, એની અંદર આ મિક્સર નાખી દઈશું. અને હવે આજે ક્રમ્બલ રેડી કર્યું હતું એની ઉપર મૂકી દઈએ. ઓકે, અચ્છા, આવી છૂટું છૂટું. હા, ઓકે. અને એને હવે આપણે બેક કરીશું 200 ડિગ્રીઝ પર 15-20 મિનિટ્સ. ક્રમ્બલ રેડી થઈ ગયું છે અને સરસ સુગંધ આવી રહી છે, બહુ જ સરસ. આખું રસોડું મેગી ઉઠ્યું છે. ગાર્નિશ કરીએ. યસ, એપલ ની સ્લાઇસીસ મૂકીશું, પાઇનેપલ, કીવી ની સ્લાઇસ મૂકીશું અને ચેરી અને સિનેમન ની સ્ટિક મૂકીશું. તો તૈયાર છે એપલ એન્ડ પાઇનેપલ ક્રમ્બલ. યસ, દીપ્તિબેન, ચાકુ બાસ્કેટ અને એ પણ મોડા વ્રત માટે કઈ રીતે પોસિબલ છે? આપણે એવી વસ્તુ લીધી છે, ખાટા મીઠા ફ્રૂટ છે, લીંબુ મરી છે, ખારી ભાજી છે અને એનાથી સરસ એક ડિશ રેડી થશે. એકચ્યુઅલી વ્રત એટલે બોરિંગ ફૂડ ના હોય, ટેસ્ટી તો હોવું જ જોઈએ અને સરસ ગાર્નિશ કરેલું હોય તો ખાવાની મજા આવે. અડધા પડધા ઇન્ગ્રેડિયન્ટ્સ તો તમે કઈ દીધા છે, બાકીના જોઈ લઈએ. રોટીની બાસ્કેટ્સ બનાવી રાખી છે, નાની નાની પૂરી વણી અને બેક કરી લીધી છે. હંકર્ડ છે, એની અંદર ક્રીમ છે, થોડું લૂણીની ભાજી છે, પનીર, પેપર અને લીંબુનો રસ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. યસ, લૂણીની ભાજી લઈશું, અરાઉન્ડ 3/4 કપ. પેપર પાવડર 1/4 ટીસ્પૂન, લીંબુનો રસ 1 ટેબલસ્પૂન અને એને ગ્રાઇન્ડ કરી લઈશું. એને એક બોલમાં લઈ લઈએ, એમાં હંકર્ડ લઈશું અને આની અંદર મેં 1 ટેબલસ્પૂન ક્રીમ પણ એડ કરી દીધું, અરાઉન્ડ 2 ટેબલસ્પૂન લઈશું અને મિક્સ કરી લઈએ.
એટલે ભાજી ના લીધે થોડો ખારો એવો ટેસ્ટ આવશે અને દહી નો ખાટો બંને મિક્સ થશે ત્યારે બહુ જ સરસ લાગશે. અને આપણે જયારે બી પનીર નું પનીર ટીકા કે બનાવીએ ને તો થોડુંક દહી નો મસ્કો સરસ ટેસ્ટ આવે. એમાં આજે થોડુંક લીંબુ નો રસ એડ કરીશું 1 ટી સ્પૂન જેટલું, અને થોડુંક હજી પેપર પાવડર, અને એમાં ઓઇલ એડ કરીશું 1 ટેબલ સ્પૂન. ઘણા લોકો ઓઇલ નથી ખાતા તો આમાં ઘી પણ એડ કરી શકે. ઓકે, અને હવે એની અંદર આપણે પનીરના પીસીસને મેરિનેટ કરીશું. અચ્છા, થોડા મોટા જ લેવાના. હા, કેમ કે આપણે ગ્રીલ કરવાના છે ફ્લેમ પર, પછી એને ચોપ કરીને યુઝ કરીશું. ઓકે, જરા ગ્રીલ કરીશું ને તો સરસ સ્મોકી ફ્લેવર આવશે. યસ, થોડુંક ડિફરન્ટ લાગશે. ઓફ કોર્સ, એકદમ ડિફરન્ટ લાગશે. આ મેરિનેટ કરવા માટે એટલીસ્ટ 10 થી 15 મિનિટ્સ એને મૂકવાનું છે. સ્ક્યુઅર્સને, વુડન સ્ક્યુઅર્સને પહેલા પાણીમાં પલાળી દેવાનું હાફ એન અવર, અને પછી યુઝ કરવાનું. અને હવે જે પનીરના પીસીસ છે એમાં આપણે અરેન્જ કરી લઈએ. ગેસ ઓન કરીએ. તેને સરસ ગ્રીલ થવા દઈશું. હા, આ અવનમાં ભી કરી શકીએ. ઓકે, આવી વાનગી જો ઘરમાં બનતી હોય ને તો બધા જ ટ્રાય કરે. યસ, અને એઝ ઇટ ઇઝ ભી પનીરને એમ જ ભી ખાવું હોય તો ભી એ સરસ લાગે. યસ, પનીરને આપણે મેક્સિમમ મેરિનેશન કેટલો સમય સુધી આપી શકીએ? હાફ એન અવર. હાફ એન અવર. ઓકે, ફ્રીજમાં મૂકી દેવાનું. હા, એટલે ખાટું ના થાય. અને એકદમ ફીલિંગ ઇફેક્ટ આપે એવું છે, એટલે તમે આ 2-3 ડિશ ખાઈ જાઓ તો ચાલે. ચાલે, ચાલે. એઝ અ સ્ટાર્ટર સરસ ડિશ છે, જમવા બેસે એટલે. અને બીજું શું છે કે પ્રોટીન્સ પનીરમાં ને બધા આવી છે, ફ્રૂટ્સ થી બી સરસ વિટામિન્સ મળી છે. રાઈટ, સરસ સ્મોકી ફ્લેવર આવવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. પનીર ગ્રીલ થઈ ગયા છે, એને પ્લેટમાં લઈ લઈએ. અને એને ચોપ કરી લઈશું. ઓકે, હવે જે આ બાસ્કેટ્સ બનાવેલા છે એની અંદર થોડુંક મેરિનેશન મૂકીશું. ઓકે, 1/4 ટીસ્પૂન જેટલું. નોર્મલી મમ્મી શું કરતી હોય, રોટલી બનાવે, ખારી ભાજી ની સબ્જી બનાવે અને દહી નો શ્રીખંડ. રાઈટ, અત્યારે બધું મિક્સ કરી દીધું અને એકદમ ટેસ્ટી વેરાયટી. યસ, વસ્તુ તો એ જ યુઝ કરવાની હોય છે પણ થોડુંક ડિફરન્ટ કરવાનું. પનીર નો પીસ મૂકીશું. થોડાક દાણામના દાણા, એનાથી પૂરી છે ને ડ્રાય ના લાગે. થોડાક મેંગો ના પીસીસ, લુકમાં ભી એકદમ અટ્રેક્ટિવ લાગે. યસ,
અને આ જે શેર્સ આપણે રેડી કર્યા છે એને કયા ટેમ્પરેચર પર બેક કરવાનું? એને અરાઉન્ડ 250 ડિગ્રીઝ પર અરાઉન્ડ 5 મિનિટ્સ માટે બેક કરવાનું. અને નાની નાની પૂરી વણીને પહેલા છે ને કાચી પાકી તવા પર શેકી લેવાનું. અચ્છા, ઓકે. અને પછી ટાકો શેલ્સમાં નાખી અને બેક કરવાનું તો ક્રિસ્પી જલ્દી થઈ જશે. રાઈટ. કીવીનો પેસ્ટ મૂકીશું. અને એક ચેરી મૂકીશું. હવે તો આ કોઈ ડિઝર્ટ બાઉલ હોય ને એવું લાગે છે. યસ. સર્વ કરીએ. એની ઉપર અગેન હંગ કર્ટ કે ક્રીમ નું આપણે ડ્રોપ બી મૂકી શકીએ. ઓકે. તો તૈયાર છે એકદમ ક્યુટ લુકિંગ ટાકો બાસ્કેટ્સ એન્ડ આઈ એમ શ્યોર યોર ડોટર ઇઝ ગોઈંગ ટુ લવ ઇટ. ઓફ કોર્સ. હોઠો પર સ્મિત ફરક્યું અને તમારી યાદ આવી ગઈ. બસ આટલું જ વિચાર્યું ને એડકી આવી ગઈ. કાલની વાનગીઓ ટ્રાય કરી કે નહીં? કરી લો, મજા આવશે. થોડી મને યાદ કરો એટલે વધારે એડકીઓ ખાઈ લો. ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? ચાલો કાલનો ટોપિક આપણે આગળ વધારીએ, ઉલટા પીઝાનો. આજે બીજા બે ઉલટા પીઝા છે. એમાં હું પહેલું છે ઉલટા પનીર પીઝા. એને માટેની સામગ્રી જોઈ લઈએ. પીઝાનો બેઝ ઝીણા કાપેલા પનીર, ચીઝ, બટર, ઓરેગાનો, કાંદો, પનીર, ચીલી ફ્લેક્સ, ટમેટા, ઓલિવ્સ, ગર્કિન્સ, કેપ્સિકમ, ચીઝ સ્પ્રેડ, કેચઅપ, મેયોનીઝ, રેડ હેલેપિનોઝ અને મિક્સ હર્બ. પહેલા રોજની જેમ સ્ટફિંગ બનાવીશું. એક ટેબલસ્પૂન બટર લેશું, હાફ ટીસ્પૂન ઓઇલ, વન ફોર્થ કપ સૂકો કાંદો છે, વન ફોર્થ કપ કેપ્સિકમ છે, થોડા સોટે કરીશું. પીઝા શબ્દ છે 10મી સેન્ચુરીમાં લેટિન ભાષામાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો અને જે મોડર્ન પીઝા છે એ લેટ 18th સેન્ચુરી એટલે કે 18મી સદીની એન્ડમાં અને 19મી સદીની શરૂઆતમાં શોધાયા હતા. વેરી ફેમસ માર્ગરીટા પીઝા રાફાએલ એસ્પેથિસો, એણે ઇટાલિયન બેકર હતો, રાણી માર્ગરીટા માટે આ પીઝા બનાવેલો. અને એમાં ઇટાલીના ત્રણે કલર્સ આવી જાય છે ફ્લેગના. રેડ એટલે ટોમેટો સોસ, ગ્રીન એટલે બેઝિલ અને વ્હાઇટ એટલે મોઝરેલા ચીઝ. વન ફોર્થ કપ ટામેટુ છે, હાફ ટીસ્પૂન મિક્સ હર્બ છે, હાફ ટીસ્પૂન ઓરેગાનો છે, એક ટીસ્પૂન ચીલી ફ્લેક્સ લેશું, હાફ ટીસ્પૂન રેડ હેલેપિનોઝ છે, એક ટેબલસ્પૂન ટોમેટો કેચઅપ છે, ગેસ બંધ કરી દઈએ.
આ બેબી ગર્કિન્સ છે, પિકલ્ડ હોય છે અને બોટલમાં ઇઝીલી અવેલેબલ છે, ના નાખો તો પણ ચાલે. ઓલિવ્સ છે, લગભગ 4 ઓલિવ લેશું. હાફ કપ પનીરના ઝીણા ટુકડા કરેલા છે એ લઈ લઈએ, અને 1/4 કપ પનીર છે. એક ટેબલસ્પૂન ચીઝ સ્પ્રેડ છે, આ હેલાપીનો ફ્લેવરનું મેં લીધું છે, ના હોય તો રેગ્યુલર પણ ચાલે. મેયોનીઝ છે, 1 ટેબલસ્પૂન લેશું. બધું બરાબર મિક્સ કરી લઈએ. લાસ્ટમાં ચીઝ લેશું. વન ફોર્થ કપ લીધું છે. આમાં પણ મેં સોલ્ટ નથી નાખ્યું, ટેસ્ટ કરી અને પછી જરૂર હોય એટલું જ નાખવાનું. બિલકુલ જરૂર નથી. તો પનીર ઉલટા પીઝાનું સ્ટફિંગ તૈયાર છે, પીઝા સ્ટફ કરી લઈએ. બીજો પીઝા સ્ટફ કરીએ. થોડું બટર સ્પ્રેડ કરીએ. થોડો મેયોનીઝ છે, થોડા ચીલી ફ્લેક્સ, થોડા મિક્સ હર્બ, થોડું ચીઝ, રેડ હેલાપીનોઝ હતા એ થોડા મૂકીએ. ને લાસ્ટમાં ઓલિવ્સ. પીઝા ટ્રેમાં લઈ લઈએ. ડિગ્રી ઉપર પ્રી હીટેડ ઓવનમાં એને ઉપર નીચે બંને બાજુ બેક કરીશું. પીઝા બેક થઈને તૈયાર છે, સર્વિંગ ડીશમાં લઈ લઈએ.
આ શેપ જોઈને મને યાદ આવ્યું કે સેમ પીઝાના ઇન્ગ્રેડિયન્ટ્સથી એને મળતી બીજી બે વાનગી છે, જેનું નામ છે સ્ટ્રોમ્બોલી અને કાલઝોન. થોડો મેયોનીઝ છે, રેડ ચીલી સોસ, અને એક ઉપર એક ફ્રી. બહુ મસ્તીના મૂડમાં છું કારણ કે મારો ગમતો વિષય છે. ટાચ શેલમાં સર્વ કરીશું. આ બધા સ્ટફિંગ છે, તમે સેન્ડવિચમાં ભરી અને સરસ ગ્રીલ સેન્ડવિચ પણ કરી શકો છો. થોડા મિક્સ હર્બ્સ, થોડા ચીલી ફ્લેક્સ, થોડા હેલાપીનોસ, તો તૈયાર છે વન મોર રેસીપી ઓફ ઉલ્ટા પીઝા, ઉલ્ટા પનીર પીઝા.